नमस्कार विद्यार्थी मित्रों, स्काय इंटरनेशनल मोंटेसरी ऑनलाइन शिक्षण में आपनु फरी हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज धोरण 3 विषय गणित चैप्टर नंबर 2 संख्यानी गम्मत। संख्यानी गम्मत में विद्यार्थी मित्रों अपने आग पाठ्यपुस्तक में समझूती मेळवी चूक्या छीए। हवे स्वाध्यापोतीमां पण आपणे आगळ थोड़ी घणी समझूती मेळवी चूक्या हता, तेने फरी एक वार रिविजन करीने आगळ आपणने अभ्यास करवानो छे। तो विद्यार्थी मित्रों, स्वाध्यापोतीमां आपणने आगळ एक खूटती संख्या लखो ये आपणे शीखी गया छीए। पछी आपेली संख्याओमां सौथी नानी अने सौथी मोटी संख्या लखो, ते अहीं संख्या आपेली छे, आमांथी सौथी नानी संख्या कई अने सौथी मोटी संख्या कई एना विषे पण आपणे चर्चा करी चूक्या हता। पछी विद्यार्थी मित्रों, आगळ आपणे के नीचेनी संख्याओ चढ़ता क्रम में अने उतरता क्रम में गोठवो तेना विषे पण आपणे चर्चा करी चूक्या हता। तेने फरी वखत समझी लीए के जे चढ़ता क्रम में हो तो ते संख्या में सौथी पहला नानी संख्या आवशे अने उतरता क्रम में गोठवो एमां सौथी पहला मोटी संख्या आवशे, तो एना विषे पण आपणे अभ्यास करी चूक्या हता। हवे विद्यार्थी मित्रों आगळ जोईए तो के अहीं जोय, समी, विकास, राधा, इरेन, मीता आ बधा बाळको लखोटी रमी रह्या छे। तो कया मित्र पासे सौथी वधारे लखोटी छे तेना विषे पण आपणे चर्चा करी चूक्या। पछी स्वाध्यापોતીમાં આપણે પેજ નંબર 13 ઉપર આમાં પણ દાખલા આપેલા હતા, એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી। હવે આપણે આગળ કે સ્વાધ્યાપોતીના પેજ નંબર 14 ઉપર, હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 14 ઉપર દેખીએ કે અહીં દાખલો આપેલો છે, દાખલા નંબર 9 કે રોનિતને તેના જન્મ દિવસ પર તેના પપ્પાએ 76 રૂપિયાની ગેમ આપી અને તેના મમ્મીએ 70 રૂપિયાની ચોકલેટ આપી તો રોનિતને કુલ કેટલા રૂપિયાની ભેટ મળી। તો અહીં વિદ્યાર્થી મિત્રો દાખલો આપેલો છે કે રોનિતનો જન્મદિવસ છે, તેમાં આ બાળકને એના પપ્પાએ 76 રૂપિયાની ગેમ આપે છે ભેટ અને એની મમ્મી 70 રૂપિયાની ચોકલેટ આપે છે, તો રોનિતને કુલ કેટલા રૂપિયા ભેટ મળી। તો અહીં વિદ્યાર્થી મિત્રો શબ્દ છે છેલ્લે કે કુલ, કોઈ પણ દાખલામાં કુલ આવશે તો આપણે સમજવાનું છે એ દાખલામાં સરવાળો કરવાનો રહેશે, એ આગળ આપણે પણ ચર્ચા કરી હતી। તો આ દાખલામાં આપણને સરવાળો કરવાનો રહેશે, તો કેવી રીતે તે અહીં આપણને લખશો કે 76 રૂપિયાની એને પપ્પાએ ગેમ આપી, તો શું લખશો કે 76 રૂપિયાની ગેમ પ્લસ અને 70 રૂપિયાની ચોકલેટ, 70 રૂપિયાની ચોકલેટ સરવાળો કરશો કે 6 અને 7 કેટલા થશે, 13 થશે, 13નો તગડો વધી પડશે 1। અહીં પહેલાં સરવાળામાં આપણે શું કરવાનું, એકમથી ગણતરી કરવાની, પછી દશકની ગણતરી કરવાની રહેશે। એકમ પરની જે સંખ્યા 9 કરતાં વધારે સંખ્યા આવશે 2 તો એની વધી દશક પર આવશે, એ આગળ આપણને ત્રીજા ચેપ્ટરમાં સરવાળા વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું। તો હવે 7 ને 1 8, 8 ને 1 9, તો કેટલા રૂપિયા થયા, 93 રૂપિયા। તો અહીં લખવાનું રોનિતને કુલ કેટલા રૂપિયા મળ્યા, તો અહીં લખશો રોનિતને 93 રૂપિયા રૂપિયાની ભેટ મળે, સમજી ગયા? પછી આપણે બોક્સ બનાવી દઈશું એટલે વ્યવસ્થિત લાગશે, ઓકે। હવે આગળ બીજો દાખલો જોઈશું। હવે વિદ્યાર્થી મિત્રો એક બીજો દાખલો આપેલો છે, દાખલા નંબર 10 જોઈએ। કોઈ બે સંખ્યાનો સરવાળો 94 છે, તેમાંની એક સંખ્યા 50 હોય
तो बीजी संख्या शोधो। तो अहीं थोड़ो अटपटो दाखलो छे, तमने समझवी मुश्किल पड़शे, पण हूँ समझी लईश कि कोई बे संख्यानो सरवाळो चौराणु छे। धारो के बे संख्या कई जे ते संख्या छे तेमां चौराणु छे, टोटल सरवाळो चौराणु रूपियानो थयो छे, तेमांथी एक संख्या पचास छे। तो एवी बीजी संख्या कई हशे कि पचासमां उमेरवाथी चौराणु टोटल थयो हशे। कुल संख्यानो सरवाळो केटलो छे? चौराणु रूपिया छे। तेमांथी एक संख्या आपणने मळ देखाय छे कि एक संख्या पचास छे, तो बीजी संख्या कई हशे? तो आपणे विद्यार्थी मित्रों शुं करवुं पड़शे? बादबाकी करवी पड़शे। तो अहीं के चौराणु बे संख्यानो सरवाळो, क्यानो सरवाळो माइनस तेमांथी एक संख्या पचास छे, तो पचास एक संख्या छे, तो बीजी संख्या कई ए आपणने शोधवानी छे। जे जवाब आवशे तो आ बीजी संख्या हशे। दाखला तरीके आपणे जोईशुं आगळ बादबाकी छे, तो आ बादबाकी पण सरવાળા જેમ જ એકમથી શરૂઆત કરવાની રહેશે। આ એકમ છે, આ દશક છે, તો એકમ જે શરૂઆત કરશું કે ચારમાંથી ઝીરો ઘડવાના છે, તો ચારમાંથી ઝીરો જશે, તો હા ચારમાંથી ઝીરો ઘડવાના, તો કેટલા વધશે? ચાર વધશે। હવે આગળ દશકમાં જોઈએ, નવમાંથી પાંચ કાઢવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, જો તમને બાદબાકી ન આવડતી હોય તો પહેલાં અહીં આપણે નવ લીટા કરશો, નવ લીટા કરીમાંથી પાંચ લીટા બાદ કરશો, જે વધશે એ સરવાળો જવાબમાં આવશે બાદબાકીમાં। એ તમને રીત સમજાવ્યું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, આ નવ છે, નવમાંથી પાંચ જશે, આ પાંચ કાઢી દેશો, એક બે ત્રણ ચાર ને પાંચ કેટલા બાકી રહ્યા? એક બે ત્રણ ને ચાર, તો અહીં ચાર વધશે, તો બીજી સંખ્યા શોધો। તો બીજી સંખ્યા કઈ મળે છે આપણને? બીજી સંખ્યા ચુમ્માળીસ મળે છે, તો બીજી સંખ્યા ચુમ્માળીસ છે। ફરી સમજી લઈએ કે અહીં બે સંખ્યાનો સરવાળો ચોરાણું આપેલો છે, તેમાંથી એક સંખ્યા પચાસ છે, તો બીજી સંખ્યા કઈ હશે? તો આપણે ચોરાણુંમાંથી પચાસ બાદ કરશો, તો કેટલા વધ્યા? ચુમ્માળીસ, તો ચુમ્માળીસ બીજી સંખ્યા હશે ત્યારે ચોરાણુંનો ટોટલ થયો હશે। જોઈ લઈએ આપણે કઈ, તો આ પચાસ, એક સંખ્યા પચાસ છે, બીજી સંખ્યા શોધવાની છે, તો બીજી સંખ્યા આપણે જવાબ મળ્યો છે ચુમ્માળી, પચાસ પ્લસ ચુમ્માળી આ બંનેનો સરવાળો કરશો તો ચોરાણું સંખ્યા થઈ જશે, કે ચાર ને ચાર પાંચ ને ચાર નવ, તો ચોરાણું અહીં આપણને બીજી સંખ્યા મળી જશે। એટલે ચોરાણુંમાંથી પચાસ બાદ કરશો તો બીજી સંખ્યા કઈ મળશે? ચુમ્માળીસ સંખ્યા મળશે। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પેજ નંબર ચૌદ ઉપર જ આગળ અહીં કે બિંદુઓની રમત અંદાજ, અહીં અંદાજ લગાવવાનો છે, કઈ કોઈ સંખ્યા ગણવાની જરૂર નથી, અંદાજ લગાવીને જણાવવું, નોંધ ગણવાની જરૂર નથી, એટલે કોઈ પણ સંખ્યા અહીં બોક્સમાં કેટલા તારા આપેલા છે એ આપણે અંદાજ લગાવી દેવાનો, અંદાજ પાછો આપણને એ આકૃતિને અનુકૂળ હોવો જોઈએ, પછી તમે એક હજાર ધારશો તો અનુકૂળ નહીં આવશે, ઓકે? તો અહીં આપણને આ બોક્સમાં એક બે ત્રણ ચાર બોક્સ આપેલા છે, તેમાંથી અંદાજ લગાવવાનો છે આશરે કેટલા સંખ્યા હોઈ શકે, કેટલા ચિત્ર હોઈ શકે, તો અહીં હું ગણિતને લખવાના છે, એક બે ત્રણ ચાર છે, તો અહીં આપણે અંદાજ ત્રણ લખશું તો પણ ચાલશે, પાંચ લખશો તો પણ ચાલશે, આઠ લખશો તો પણ ચાલશે, તો અહીં આપણને પાંચ લખશો, તો અહીં બીજા બોક્સમાં કેટલા છે? બાર, ત્રીજા બોક્સમાં અંદાજ આશરે લખી દેશો, ચૌદ લખશો કે પંદર લખશો ચાલશે, આમાં અઢાર લખશો, ઓકે? ફક્ત અંદાજ લગાવવાનો છે, કોઈ સંખ્યા ગણીને લખશે તો પણ ચાલશે, પછી એવું ના કહેતા કે સાહેબે કંઈ ખોટું લખેલું છે, અંદાજ લગાવવાનો છે, ગણવાની જરૂર નથી, ઓકે? હવે જો બીજી આકૃતિ શું કહે છે, અનુમાન કરીને કહો કે કેટલા છે, પછી ગણીને લખો કે કેટલા છે। પહેલી બોક્સમાં જે આપણે અંદાજ લગાવ્યો એવી રીતે અહીં અંદાજ લગાવવાનો છે, પછી આપણે ગણતરી કરવાની છે, તો અહીંયા આપણે અહીં અંદાજ લગાવશો કેટલા છે, કે દસ, અહીં કે બાર,
आई के 18, आई लखशो 16। ओके हवे गणशो, हवे गणवा तमे अनुमान साचू पड़े छे खोटू पड़े छे, हवे गणशो तो केटला छे 1 2 3 4 5 6 7 8 9 10, तो 10 छे अंदाज लगाव्यो ए पण आपण साचू पड़े, तो अंदाज 10 लखशो। हवे गणो 1 2 3 4 4 8 4 12, आ गणी लखशो 12। हवे बॉक अटपका केटला छे आपणे अंदाज लगाव्यो 18 तो હવે વધી જક શકે ઘટી પણ શકે, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 21 22 24 25 26 27 28 29 ને 30। ઓહો, તો અહીં 18 આપણે ધાર્યા હતા, સાચો થયો છે 30। હવે આપણે 16 હતા અંદાજ અનુમાન લગાવ્યો હતો, તો હવે સંખ્યા કેટલી પતંગિયા કેટલા હોઈ શકે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22, અહીંયા આપણે 22 લખશો। ઓકે, તો આ વિદ્યાર્થી મિત્રો અનુમાન કરીને પછી ગણવાના છે, અહીં આશરે છે કેટલા છે 10, તો આપણે 10 થઈ ગયા, અહીં કેટલા છે 12, તો 12 થઈ ગયા, અહીં કેટલા છે, તો આપણે અનુમાન માર્યું તો 18 હશે, તો અહીં 30 સાચા શબ્દ 30 છે, અને આમાં કેટલા છે અનુમાન માર્યું તો 16, અને આ સાચો જવાબ 22 છે। પહેલાં અનુમાન મારવાનું પછી આપણે સાચું ગણવાનું। ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો આગળ પેજ નંબર 15 ઉપર 3 અંકની સંખ્યા આવશે, આગળ આપણે 2 અંક સુધી ભણી ચૂક્યા હતા, હવે આપણે 3 અંક થોડું સ્ટેપ ઊંચો આવશે। હવે ખાલી જગ્યા પૂરવાની છે, એ અમુક ખાલી જગ્યા આપણે પાઠ્યપુસ્તકમાં પણ આપણે સમજાવી ચૂક્યા હતા, અહીં આપણે અહીં રિવિઝન કરવાનું છે। ઓકે, તો 13મી ખાલી જગ્યા જો, એક સદી રન એટલે ખાલી જગ્યા રન, એ આપણે આગળ ભણાવી ચૂક્યા હતા। સદી એટલે અહીં શબ્દ આપણો સદી, સદી એટલે 100, કેટલા થશે 100, હિસ્ટ્રીમાં હોય કે આપણે ક્રિકેટ મેચ રમતા હોય ત્યારે કે આ ખેલાડીએ એક સદી મારી છે કે ડબલ સદી કરી છે, તો આપણે સદી એટલે 100 રન સમજવાનું। ઓકે, હિસ્ટ્રીમાં કે ઇતિહાસમાં કે આ ઇમારતને એક સદી કે બે સદી થઈ ગઈ છે, તો આપણે સમજવાનું હતું કે 100 વર્ષ કે 200 વર્ષ થઈ ચૂક્યા છે, તો અહીં સદી છે, એક સદી રન એટલે કેટલા, તો સદી એટલે 100 રન, અડધી સદી એટલે 50 રન, એ વિશે પણ આપણે સમજાવી ચૂક્યા હતા, તો અહીં લખશો એક સદી એટલે કેટલા રન, એક સદી એટલે આપણે લખશો 100 રન। ઓકે, હવે બીજી ખાલી જગ્યા જુઓ, 14મી ખાલી જગ્યા, વિરાટ કોહલીએ એક ટેસ્ટ મેચમાં 102 રન કર્યા હોય તો તેણે ખાલી જગ્યા સદી અને ખાલી જગ્યા રન કહેવાય, કે વિરાટ કોહલી ક્રિકેટ મેચ બધા દેખતા હોય છો તો આપણને બેઝિક રીતે ખબર જ હોય છે કે સદી એટલે 100 થાય છે, તો અહીં વિરાટ કોહલી છે, તો કે વિરાટ કોહલી ખેલાડી છે ભારતનો, ઇન્ટરનેશનલ ક્રિકેટર, તો કે વિરાટ કોહલીએ એ એક ટેસ્ટ મેચમાં 102 રન કર્યા હોય તો તેણે ખાલી જગ્યા સદી અને ખાલી જગ્યા રન કહેવાય, તો કેટલી સદી મારી છે, તો અહીં 102 છે, 100 ઉપર છે, તો એ 100 હોય તો સદી હોય, તો અહીં કેટલા સદી કરી છે તેણે, એક સદી, અને ઉપર કેટલા રન કર્યા છે, સદી એટલે 100 રન, ઉપર કેટલા રન કર્યા છે 102, તો ઉપર 2 રન કર્યા છે। ઓકે, હવે 15મી ખાલી જગ્યા, ધોનીએ 99 રન કર્યા હોય તો એક સદી પૂરી કરવા માટે તેને ખાલી જગ્યા રનની જરૂર પડે, ધોની એ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટર છે ઇન્ડિયાના, ભારત દેશનો, કે ધોની 99 રન કર્યા છે તો એક સદી પૂરી કરવા કેટલા રનની જરૂર છે, અહીં ઓપ્શન આપેલા છે એ બી સી અને ડી, 99 પછી આપણે કેટલા ઉમેરશો તો 100 થાય, કે એક ઉમેરશો એટલે 100 થશે, 100 થશે એટલે આપણે એક સદી ગણવાની છે, 100 રન બરાબર એક સદી થશે, તો અહીં ધોની 99 રન કર્યા હોય તો એક સદી પૂરી કરવા તેને કેટલા રનની જરૂર પડે, તો આ બોક્સમાં આપણે એક જવાબ આપેલો છે, એમાં એક આપેલો છે,
बी तो आवशे नही, सी पण नही आवे, डी पण नही आवे, तो अहीं केटला रनिंगनी जरूर पड़े? तो एक अहीं बॉक्स आपेलो छे, तो अहीं ए लखशो साचो जवाब ए। हवे जो सोळमी खाली जग्या जुओ, कपिल देवे अर्धी सदी रन कर्या एटले खाली जग्या रन कर्या कहेवाय। अर्धी अहीं 100 रन एटले आखी सदी, 50 एटले अर्धी सदी, ओके। तो अहीं समझे आगळ पर समझे तो कपिल देवे अर्धी सदी रन कर्या हो एटले केटला रन थाय? अर्धी सदी एटले 50 रन, 100 ना अर्धा 50। जो खिलाड़ीए 87 रन कर्या होय तो तेने सदी पूरी करवा खाली जग्या रननी जरूरियात रहे छे। तो अहीं ऑप्शन आपेलो छे, तो अहीं 87 में केटला उमेरशो तो 100 थशे? अहीं ऑप्शन आपेलो छे ए बी सी डी, तो अहीं के 87 में 3 उमेरशो तो 100 थशे नहीं। पछी सी जुशो, 87 में 12 उमेरशो तो 99 थशे, अने तेवी वधी सके छे। तो अहीं 87 में 13 रन उमेरशो तो सदी पूरी करवा माटे 100 रननी जरूरियात रहे छे। तो केटला रन उमेरवा पड़शे? 13। तो अहीं ऑप्शन खाली जगह सामे आपेलो छे, तो कयो साचो जवाब छे? तो बी लखशो, ओके। हवे 18મી ખાલી જગ્યા જોશો, 18 ખાલી જગ્યામાં જુઓ, 88 રન કરેલ ખેલાડી ખાલી જગ્યા રન કરે કે તરત જ તેની સદી પૂર્ણ થાય છે? તો સદી સમજવાનું 100 રન છે, તો 88માં કેટલા ઉમેરશો તો 100 રન થશે? 13 ઉમેરશો તો વધી જશે, 11 ઉમેરશો તો 99 થશે, અને 12 ઉમેરશો તો 88 × 12 100 થશે, 10 પણ ઘટી જશે। આ તો કેવી રીતે 88માં આપણે કેટલા કે 12 ઉમેરશો? તો 88 + 12 કરશો તમારે ટોટલ કરી દેવાનો, પહેલાં 13નો કરવાનો તો વધી જાય, તો નહીં બીજો ઓપ્શન ચોઈસ કરવાનો, આમાં પણ ઘટી જાય તો ત્રીજો ઓપ્શન પણ ચોઈસ કરો। 88માં 8 × 2 = 10, 8 × 9 = 10 કેટલા થઈ ગયા? 100 થઈ ગયા। તો અહીં કેટલા રન? સી, તો અહીં 12 રન કરે તો તરત જ સદી પૂરી થઈ જાય છે, તો અહીં ઓપ્શન આવશે સી। ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ અમે કે દાખલા નંબર 19માં જુઓ, મૌખિક રીતે જવાબ લખવાના છે। તો અહીં જુઓ 99 + 1, અહીં સરવાળાનું નિશાન છે, એટલે આપણે જે સંખ્યા આપેલી હશે એ સંખ્યા આપણે ઉમેરો કરવાનો રહેશે। કે 99 + 1, 99માં 1 ઉમેરશું તો કેટલા થશે? 100 થશે। બીજું જવાબ જોશો, દાખલા જોશો, જો કે 100 + 1, 100માં 1 ઉમેરો કરવાનો થશે, તો 100 પછી કઈ સંખ્યા આવશે? 101, તો 101 તમે સરવાળો કરશો તો પણ ચાલશે। ભાઈ 100 + 2, 100માં 2 ઉમેરવાના છે, તો 102 થશે, સંખ્યા થશે 102, તો અહીં 102 સંખ્યા લખવાની। ચોથા દાખલામાં જુઓ તો 100 + 3, તો 100માં 3 ઉમેરશો એટલે 103। તો અહીં બેઝિક રીતે જોશો આપણે કે 3 અંકનો સરવાળો, 3 અંકની સંખ્યા શીખવાની છે, તો તેમાં જો 99માં 1 ઉમેરશો તો 100 થશે, 100માં 1 ઉમેરશો તો 101, 100માં 2 ઉમેરશો તો 102, 100માં 3 ઉમેરશો તો 103, 104, 105, 106 એવી રીતે આપણે આગળ 3 અંકની સંખ્યા વિશે આપણે જાણવાનું શીખવા મળશે। હવે 100માં 4 ઉમેરશો તો 104, 100માં 9 ઉમેરવાના છે, 100 + 9, તો 109, 100 + 10, 100માં 10 ઉમેરો કરવાનો છે એટલે 110, અને 100 + 19, 100માં 19 ઉમેરવાના છે, અથવા 100 + 19 કરશો તો જવાબ 119 આવશે, અને 100 + 59 એટલે 100 + 59 અમે આપણે બેઝિક રીતે આવી રીતે સરવાળો શીખતા હોય, 100 + 59
तो हम एकम की शुरुआत करशू, नौ आवशे जीरो पाँच पाँच एक एक सौ ने ओगणसाठ, तो अँ एक सौ ने ओगणसाठ लखवाना रहेशे। अने सौ प्लस सौ, सौ में सौ मेरशो तो बसो, तो अँ अपने एक बे त्रण संख्या विषे अपने जाणवा मळशे। हवे आगळ जोशो વીસમો દાખલો, એ પણ આપણે સમજી ચૂક્યા છીએ એટલે હું થોડો સમજાવીશ, પછી તમારે હોમવર્કમાં લખવાના રહેશે, ઓકે? હવે જો નીચે આપેલી સંખ્યાઓ શબ્દોમાં લખો, એ પણ આપણે શરૂઆતથી જ એ શીખતા આવીએ છીએ। તો આપણે જો કેટલા લખેલા છે, તો એકમ દશક સો, તો પાંચસો, પાંચસો ને દસ, તો અહીં શબ્દોમાં લખવાનું છે પાંચ સો દસ, ઓકે। હવે આગળ જુઓ કેટલા છે, છસો નવ્વાણું, તો છસો નવ્વાણું અહીં અંકોમાં આપેલા છે, આપણે શબ્દમાં લખવાનું। અહીં ત્રીજા નંબર આપણે ત્રણસો તોતેર, તો શબ્દમાં લખવાનું ત્રણસો તોતેર, ઓકે। ચોથામાં એકસો સાત, એકસો સાત, એવી રીતે બીજે વિદ્યાર્થી મિત્રો એ આગળ આપેલા છે, તમારે જાતે હોમવર્કમાં લખવાનું રહેશે। હવે આગળ જુઓ એકવીસમાં, તો કે નીચે આપેલી સંખ્યા અંકમાં લખો, આ શબ્દોમાં આપેલી છે આપણને અંકોમાં લખવાનું છે, એ પણ તમને શીખડાવી દીધું છે, એ તમને પણ આવડતું હશે। હવે જુઓ પાંચસો છોતેર, તો પાંચસો છોતેર, ત્રણસો ત્રાણું, ત્રણસો ત્રાણું, એકસો નેવ્યાશી, એકસો નેવ્યાશી, એકસો તેત્રીસ, એકસો તેત્રીસ। તો વિદ્યાર્થી મિત્રો આ આગળ છસો સુડતાલીસ એ તમારે જાતે લખવાનું રહેશે, પાંચસો પંચ્યાસી એ તમારે જાતે, ચારસો ચૌદ, સાતસો નવ્વાણું, પાંચસો પાંચ, નવસો નેવું, એ બધા હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો તમારે જાતે લખવાનો રહેશે। લખી દઈએ તો કે પાંચસો પંચ્યાસી, પાંચસો પંચ્યાસી, નવસો નેવું, નવસો નેવું, પાંચસો પાંચ, પાંચસો પાંચ, આ ત્રણ તમારે જાતે હોમવર્કમાં લખી અને મોકલવાનો રહેશે। હવે આગળ ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પેજ નંબર સોળ ઉપર બાવીસમી ખાલી જગ્યાએ જુઓ કે ધોનીએ દોઢ સદી રન કર્યા, એટલે ખાલી જગ્યા રન કહેવાય, દોઢ સદી, દોઢ એટલે એક આખી અને એક અડધી, એટલે દોઢ કહેવાય, એક સદી એટલે સો રન અને અડધી સદી એટલે પચાસ રન, એટલે એકસો ને પચાસ, દોઢ સદી એટલે કેટલા થશે, એકસો ને પચાસ રન। રાણીએ દોઢ સદી કરતાં બે રન વધારે કર્યા હોય તો તેણે ખાલી જગ્યા રન કહેવાય। રાણે પણ ઇન્ટરનેશનલ ભારતીય ખેલાડી છે, અજા કે રાણે, તો તેને દોઢ સદી રન કર્યા છે, દોઢ સદી એટલે એક આખી સદી એક અડધી સદી, એટલે દોઢ સદી કરતાં બે રન વધારે, એટલે એક આખી સદી એટલે સો રન, અડધી સદી એટલે પચાસ રન, અને બે રન વધારે એટલે બે રન, આનો સરવાળો કરશો, પચાસ પ્લસ સો પ્લસ પચાસ એટલે એકસો પચાસ, પ્લસ બે એકસો ને બાવન, તો કેટલા રન થશે, એકસો ને બાવન રન કર્યા કહેવાય। ધવને, શિખર ધવને એક ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે એકસો ઇઠ્યોતેર રન કર્યા હોય તો બે સદી પૂરી કરવા માટે તેને ખાલી જગ્યા રન કરવા પડે, બે સદી એટલે કે બસો રન કરવા પડે તો બે સદી થાય, પરંતુ પ્રથમ દિવસે કેટલા રન કરે છે, એકસો ઇઠ્યોતેર, તો બે સદી પૂરી કરવા માટે તેને ખાલી જગ્યા રન કરવા પડે, તો ખાલી જગ્યા રન કરવા પડે કેટલા બાકી રહ્યા બે સદી કરવામાં, ખાલી જગ્યા રન કરવા પડે, તો અહીં એકસો ઇઠ્યોતેરમાંથી સોરી બસોમાંથી એકસો ઇઠ્યોતેર બાદ કરશો, આટલા રન કરવા પડશે, બસો એટલે બે સદી કેટલા રન કર્યા છે, એકસો ને ઇઠ્યોતેર, તો એકસો ઇઠ્યોતેર બાદ કરશો। હવે જોશો બાદ બાકી પણ આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખવાની છે। હવે જો કે ઝીરોમાંથી આઠ જશે, જશે નહીં તો શું કરવું, દસકો લેવો પડશે, બાજુમાંથી એક સંખ્યા, બાજુ જોડે પણ એક ઝીરો છે, તો આ બાજુ જોડો બે જોડેથી સંખ્યા લેશે, અહીં કેટલી છે બે,
तो केटला वधशे एक एक संख्या लई लीधी आ जीरो ने ऊपर चढ़ावशो तो दस थई गया हवे जीरो में त्यां जशे ना तो बाजू जोड़ी थी संख्या लेशो तो अँ दस छे एक संख्या लीधी तो अँ नौ वधशे जीरो ने ऊपर चढ़ावशो दस में आठ बात करशो तो केटला वधशे दस में आठ बात करशो तो बे हवे नौ में सात बात करवाना छे नौ में सात बात थाय आ नौ तो बे वधशे अने जीरो एक में एक जैसे तो जीरो तो केटला रन करवा पड़शे बावीस रन बे सदी पूरी करवा माटे तेने केटला रन करवा पड़शे बावीस रन करवा पड़शे। ओके हवे विद्यार्थी मित्रों आगळ जोशो योग्य रीते जोड़का जोड़वाना छे तो अहीं विभाग ए विभाग ब अने जवाब आपेलो छे तो अहीं समझवानुं छे कि आमांथी साचो जवाब जवाबमां अहीं लखवानो छे तो कि अर्धी सदी अहीं सरवाळो निशान आपेलो छे प्लस वीस रन तो केटला थशे अर्धी सदी एटले पचास रन प्लस सरवाळो छे तो वीस पचास ने वीस केटला थाय साठ ने सित्तेर तो सित्तेर जवाब छे आमां एमां नथी बीमां सित्तेर जवाब छे तो पहेलामां शुं आवशे ऑप्शन बी आ बी छे तो जवाब लखवानो कि पहेलो आंसरनो बी जवाब आवशे। तो जो एक सदी माइनस सात रन अहीं माइनस ओछानुं निशान छे एक सदी माथी सात रन बाद करवाना सौ माथी सात रन बाद करशो तो केटला थशे ताणो छे तो आमां छे सी ताणो रन तो अहीं सी जवाब आवशे। बसो पंचोतेर रन माइनस बेवड़ी सदी बेवड़ी एटले बसो बसो पंचोतेर माथी बसो बाद करशो तो केटला वधशे पंचोतेर वधशे तो पंचोतेर जवाब छे तो कि हा ई लखशो तीजामां ई जवाब आवशे। एक सदी प्लस तीस रन एक सदी प्लस तीस रन एक सदी प्लस तीस रन एक सदी एटले सौ तीस एटले ती एक सौ ने तीस आमां एक सौ ने तीस रन छे आ एक सौ तीस तो डी जवाब आवशे। दोढ सदी माइनस दस रन ओछा करवाना छे दोढ सदी एटले एक सौ ने पचास एक सौ पचास माथी दस रन बाद करशो केटला थशे एक सौ चालीस जवाबमां छे तो हा एक सौ चालीस जवाबमां छे। दोढ सदी माइनस दस એટલે એકસો ચાલીસ આવશે તો સામે એફ છે તો એફ સાચો જવાબ આવશે અમે ચોડકામાં જે બાકી રહેશો એ જવાબ આવશે સિત્તેર રન માઇનસ અડધી સદી એટલે પચાસ રન સિત્તેરમાંથી પચાસ બાદ કરશો તો વીસ વધશે વીસ છે તો કે આ એમાં તો અહીં એ લખવાનો રહેશે। તો વિદ્યાર્થી મિત્રો આ જોડકા પણ આપણે શીખી લીધા છે હવે આગળ એ પણ આપણે શીખી ગયા હતા આ એક કે दस अने पचास ने गणतरी करवानी छे तो अमे केटला दस दस ना जूथ गणतरी करीने खाली जग्या पूरवानी छे तो अहीं पहेलो जवाब जोशो पिस्तालीस में दस उमेरशो तो केटला थशे दस दस पिस्तालीस में दस उमेरशो तो पंचावन थशे पंचावन में दस उमेरशो तो पांसठ थशे पांसठ में दस उमेरशो तो पंचोतेर थशे पंचोतेर में दस उमेर तो पंचासी जवाब आपेलो छे पंचासी में दस उमेरशो तो पंचाणु अने पंचाणु में दस उमेरशो तो एक सौ ने पांच एक सौ पांच में दस उमेरशो तो एक सौ ने पंदर। तो विद्यार्थी मित्रों आ तमारे पण जाते लखवानुं रहेशे ओके होमवर्क में लखी मोकलवानो रहेशे पछी पचास पचास की गणतरी करवानी आ पण तमने सरवाळा करीने लखवाना रहेशे। तो आजे विद्यार्थी मित्रों स्वाध्यायपोथीना पेज नंबर सोळ सुधी आपणे शीख्या छीए हवे आवता पीरियडमां पण आपणे अहींथी शरूआत करशुं पण जे तमने होमवर्क आपेलो छे तमारे લખીને મોકલવાનું રહેશે। તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા ગણ્યા તેમાં સદીઓની ખાલી જગ્યા તે શીખ્યા જોડકા વિશે પણ માહિતી મેળવી આટલા સુધી આજે બસ થેન્ક યુ આભાર।